નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, એમાં ભાગ 2માં આપણે પહેલું ચેપ્ટર સંભાવના ભણી રહ્યા હતા. તો જો વાત કરીએ સંભાવનાની, તો આપણે સ્વાધ્યાય 1માં સેક્શન બીના પ્રશ્નો પૂરા કર્યા હતા. સેક્શન સીમાં કેટલીક થિયરી પ્રશ્નો છે, 11 પ્રશ્ન સુધી, અને આ બધા જ આપણે આગળ જોઈ ગયેલા છીએ. તો 12માં પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીએ. પેજ નંબર આપણને આપેલા છે 60. તો દાખલા નંબર 12, પેજ નંબર 60. હવે જો એમાં આપણે આગળ વાત કરીએ તો સૌ પ્રથમ આપણને શું આપેલું છે એના વિશે આપણે વાત કરતા જઈએ, તો પીએ બરાબર કેટલા આપ્યા છે? 1/3. પીબી બરાબર કેટલા આપ્યા છે? તો કે 2/3. પી એછેદ પી બરાબર કેટલા આપ્યા છે? તો કે 1/6. હવે આપણને મેળવવાનું શું કહ્યું છે? તો કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો આનું આપણે પહેલાં તો સૂત્ર લખીએ તો શું આવશે? તો કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ યોગ બી આખાનો ડેશ. અહીંયા નિરપેક્ષ ઘટના છે એવું આપેલું નથી. તો 1 પી ઓફ એ યોગ બી, અને એ યોગ બીનું સૂત્ર આપણને ખબર છે શું હતું? તો કે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો 1 પી ઓફ એ કેટલા આપ્યા છે? તો કે 1/3 વત્તા 2/3 માઇનસ 1/6. તો લસા લઈએ તો 6 લસા આવશે. તો 3ને કેટલા વડે ગુણશું? 2 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણાશે? 2 વડે. અહીંયા 3ને 2 વડે, તો ઉપર 4 2 વડે ગુણીએ. અહીંયા ગુણવાનું નથી એટલે માઇનસ 1. તો 6 1 એટલે કેટલા થશે? 5. તો 5/6. તો 6 1 6 માઇનસ 5/6 બરાબર કેટલા આવશે? તો કે 1/6 એટલે પી ઓફ એ ડેસ છેદ બી ડેસ બરાબર કેટલા આવશે? 1/6. ત્યાર પછી આગળનો દાખલો, દાખલા નંબર 13માં ધ્યાન આપો. તો પેજ નંબર એ પણ 60 પર જ આપેલો છે. શું આપ્યું છે? તો અંદર ધ્યાન આપો. તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઓબ્લિક બી બરાબર કેટલા આપ્યા છે? અહીંયા આગળ 2 છે બરાબર 0.4. આપણને મેળવવાનું શું કહ્યું છે? તો કે પી ઓફ એ છેદ બી મેળવો. તો અહીંયા આપણે લખીએ તો પી ઓફ બી બરાબર 0.4 ટુ પી ઓફ એ છેદ બી બરાબર 0.4. તો પી ઓફ એ ઓબ્લિક બી બરાબર એ છેદ બી ને એ ઓબ્લિક બી બરાબર 0.2. હવે આપણે ગણતરી કરવાની છે છેદ બીની. તો આપણું સૂત્ર એ ઓબ્લિક બી બરાબર શું આવશે? તો કે પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી. તો અહીંયા આપણને 0.2 મળેલા છે, અહીંયા કાંઈ આપણને આપેલું નથી, અહીંયા છેદમાં આપણને 0.4 આપેલા છે. તો 0.4 ઉપર ગુણાકારમાં જશે તો કે 0.2 × 0.4 બરાબર પી ઓફ એ છેદ બી. અને એ છેદ બી લઈએ તો પી ઓફ એ છેદ બી બરાબર 0.08. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 14, બંને કેવી ઘટનાઓ આપેલી છે? નિરપેક્ષ ઘટનાઓ માટેનો દાખલો આપેલો છે. દાખલા નંબર 14, પેજ નંબર 60. બે નિરપેક્ષ ઘટનાઓ માટેનો દાખલો આપેલો છે. ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ ઘટના છે. તો જો અંદર ધ્યાન આપીએ તો 3 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ બી બરાબર 0.12. આપણને મેળવવાનું કહ્યું છે પી ઓફ એ છેદ બીની કિંમત મેળવવાની છે. તો 3 પી ઓફ એ બરાબર કેટલા થશે? તો કે 0.12. તો પી ઓફ એ બરાબર કેટલા થશે? તો 3 ભાગાકારમાં એટલે 0.04. એવી જ રીતે 2 પી ઓફ બી બરાબર કેટલા થશે? તો કે 0.12. તો પી ઓફ બી બરાબર કેટલા થશે? તો કે 0.06. તો આપણે ગણતરી કરીએ પી ઓફ
a છેદ b બરાબર નિરપેક્ષ ઘટના હોય તો શું હશે તો કે p ઓફ a ગુણ્યા p ઓફ b તો p ઓફ a બરાબર કેટલા આવશે તો કે 0.04 ગુણ્યા 0.06 તો ગુણાકાર આપણે કરીએ એટલે 0.0024 અને બીજી રીતે લખવું હોય તો લખી શકાય 24 ના છેદમાં 10000 અને એને આપણે 4 વડે ભાગાકાર પણ કરી શકીએ એટલે 6 ના છેદમાં સોરી 4 નહીં પણ કેટલા વડે ભાગાકાર કરશું 24 ના છેદમાં કેટલા આપેલા છે 10000 24 ના છેદમાં 10000 તો 4 વડે ભાગાકાર કરીએ તો 6 ના છેદમાં 2500 હજી 2 વડે ભાગાકાર થઈ શકે છે એટલે કેટલા આવશે તો કે આ 3 ના છેદમાં 1250 પણ આપણે એટલું બધું લખવાની જરૂર નથી આપણે કેલ્સીમાં જે જવાબ આવે છે એ ડાયરેક્ટ લખી દઈએ તો ચાલશે ત્યાર પછીનો દાખલા નંબર 15 પેજ નંબર 60 એમાં પણ શું આપેલું છે અંદર ધ્યાન આપો તો તો બે ઘટનાઓ આપેલી છે એના માટે શું આપ્યું છે તો કે p ઓફ 5 p ઓફ a 3 p ઓફ b બરાબર 2 p ઓફ a ઓફ b બરાબર કેટલા આપ્યા છે 3 ના છેદમાં 2 તો 5 p ઓફ a બરાબર લઈએ 3 ના છેદમાં 2 તો p ઓફ a બરાબર કેટલા આવશે તો 5 ભાગાકારમાં એટલે 3 ના છેદમાં 10 3 p ઓફ b બરાબર 3 ના છેદમાં 2 લઈએ તો 3 ભાગાકારમાં એટલે p ઓફ b બરાબર 3 ના છેદમાં 6 અને 2 p ઓફ a ઓફ b બરાબર 3 ના છેદમાં 2 લઈએ તો 2 ભાગાકારમાં એટલે p ઓફ a ઓફ b બરાબર કેટલા આવશે તો કે 3 ના છેદમાં 4 આ આપણને 3 કિંમતો મળી હવે આપણે મેળવવાનું શું છે તો કે p ઓફ a ડેશ a ઓફ b ડેશ ની કિંમત મેળવવાની છે તો આપણે પહેલા તો a ઓફ b ની કિંમત શું આવશે તો કે p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b આનાથી આપણને કોની કિંમત મળશે તો a છેદ b ની કિંમત મળશે તો અહીંયા લખીએ 3 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 10 વત્તા 3 ના છેદમાં 6 માઇનસ p ઓફ a છેદ b તો આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે 3 ના છેદમાં 4 સામે જાય એટલે કેવા થઈ જશે ગણિતના નિયમ મુજબ માઇનસ થઈ જશે તો 3 ના છેદમાં 10 વત્તા 3 ના છેદમાં 6 વત્તા 3 ના છેદમાં 4 તો આનો આપણે લસા લેવો હોય તો કેટલો લઈ શકીએ લસા તો ધ્યાન આપો તો 10 6 અને 4 નો લસા તો આપણે પહેલા તો શું કરી શકીએ તો કે જેટલા ભાગ ઉડતા હોય એટલા ઉડાડી શકાય તો 3 2 ને 6 ભાગ ઉડી શકે છે 3 2 ને 6 ભાગ ઉડી શકે છે તો આપણે લખશું અહીંયા 3 ના છેદમાં 10 વત્તા 1 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 4 હવે જો 4 ગુણ્યા 10 40 અને 20 ગુણ્યા 2 40 તો આપણે 40 પણ લઈ શકીએ 20 પણ લઈ શકીએ 4 5 20 10 2 20 ને 2 ગુણ્યા 10 20 તો આપણે લસા લઈશું કેટલો 20 તો 3 ને 2 વડે ગુણ્યા એટલે 6 1 ને 10 વડે ગુણ્યા એટલે 10 અહીંયા માઇનસ છે સોરી માઇનસ 4 ને 5 વડે ગુણ્યા તો અહીંયા પણ કેટલા વડે ગુણાશે 5 વડે એટલે 3 5 15 તો 10 ને 6 16 માંથી 15 જાય એટલે 1 ના છેદમાં 20 આ આપણા માટે શું આવ્યું p ઓફ a છેદ b હવે આપણે સૂત્ર લખીએ તો p ઓફ a ડેશ યોગ b ડેશ નું સૂત્ર શું આવશે તો p ઓફ a છેદ b આખાનો ડેશ બરાબર 1 માઇનસ p ઓફ a છેદ b તો 1 માઇનસ 1 ના છેદમાં 20 તો આપણે માઇનસ કરીએ એટલે 19 ના છેદમાં કેટલા આવશે 20 આ કોનું આપણી કિંમત આવી તો કે a ડેશ યોગ b ડેશ ની કિંમત શું આવશે તો કે 19 ના છેદમાં 20 તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 12 થી 15 જોયા હવે પછીના વિડિયો ભાગમાં 16માં દાખલાથી આગળ જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન પર આવતા નવા નવા વિડિયો જોતા રહો થેન્ક યુ